પસંદગી પામ્યા છે દિલીપ સંઘાણી સતત બીજી બન્યા છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન પદે બિનહરીફ વરણી થઈ છે અને બલવીરસિંહ બન્યા છે ઇફકોના વાઇસ ચેરમેન ઉત્તર પ્રદેશના સહકારી નેતા છે તેઓ ચેરમેન અને વાઇસ ચેરમેન રહેશે ઇફકો જેના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઇસ ચેરમેન તરીકે સિંહની બેનહરીફ નિયુક્તિ થઈ છે એકવીસ ડિરેક્ટરોની મળેલી બોર્ડ મીટીંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે છેલ્લા ચાર દાયકાથી જોડાયેલા છે ઉત્તરપ્રદેશના વતની એવા બલબીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે ફર્ટિલાઇઝર ક્ષેત્રે હરણફાર ભળી રહેલી ઇફકોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન પટેલ ગોતાને મોટા અંતરથી માત આપી હતી ગઈકાલે જયેશ આદડીયાની જીતાડી તેમજ આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગી જીત સંઘાણીએ ઇફકોમાં પોતાનો રુતબો જાળવી રાખ્યો છે તો ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી હશે આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે તેમના સમર્થકો અને ખાસ કરી તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે બાર મેના રોજ સંઘાણીનો જન્મદિવસ છે ત્યારે જન્મદિવસ અને જીતની ઉજવણીનું આયોજન પહેલેથી જ કરાઈ ચૂક્યું છે આ અંગે વધુ વિગતો માટે ન્યૂઝ અમારા સહયોગી કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કલ્પેશ ફરી એક વખત સતત બીજી વાર જ્યારે સંઘાણીની નિયુક્તિ થઈ છે ઇફકોના ચેરમેન તરીકે આ કેટલી ગુજરાત માટે મહત્વની વાત કહી શકાય બિલકુલ ખેડૂતો માટેની મોટી સહકારી સંસ્થા છે ઇફકો દોઢ વર્ષથી સુકાનપદ સંભાળી જ રહ્યા હતા દિલીપભાઈ સંઘાણી અને હવે આગામી પાંચ વર્ષ માટે પણ તેમના હાથમાં દોરી સંચાર રહેશે ઇફકોનો અને નક્કી જ માનવામાં આવતું હતું કારણ કે કોઈ ઉમેદવારી પત્ર સામે સામે ભરવામાં આવ્યા નથી વાઇસ ચેરમેન પદે પણ બલવીરસિંહની નિયુક્તિ થઈ છે ઉત્તર પ્રદેશના એ પણ ગઈ વખતે વાઇસ ચેરમેન હતા એટલે ગઈ વખતની જ જે ચેરમેન વાઇસ ચેરમેન જેની જવાબદારી છે તે ફરીથી એક વખત એ જ લોકોને સોંપવામાં આવેલી છે અમરેલીમાં પણ જશ્નનો માહોલ છે અને યુગાનયુગ એ છે કે બારમી મે દિલીપ સંઘાણીનો જન્મદિવસ પણ છે એટલે એના પહેલાં એક મોટી ભેટ એમને પણ મળી છે અને દેશના ખેડૂતો માટેની જે સૌથી મોટી સહકારી સંસ્થા કહી શકાય ફર્ટિલાઇઝરના ક્ષેત્રમાં અને ઘણા બધા પ્રયોગો પણ કર્યા હતા નેનો યુરિયા ખાતર જે છે એ લોન્ચ કરવામાં આવેલું હતું આવા અનેક વિકાસલક્ષી પગલાં ભરવામાં આવ્યા હતા એકવીસ ડિરેક્ટરો જે છે એ ચૂંટવાના હતા પરંતુ ઉમેદવારી પત્ર માત્ર આવ્યું તો એ દિલીપ સંઘાણીનું જ એટલે બિનહરીફ નિર્વિરોધ તેમની વરણી કરવામાં આવેલી છે ટૂંક સમય પહેલાં જ એ એની ગણતરીની મિનિટો પહેલાં જ જાહેરાત કરવામાં આવી છે અને તમામ જે ડિરેક્ટરો છે એક સુરે વરણી કરવામાં આવી તેમને અભિનંદન પણ પાઠવી રહ્યા છે ગઈકાલની વાત કરવામાં આવે તો આરજીબી મેમ્બર્સ જે હતા એમણે ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી અને એમાં જે ઘટનાક્રમ સર્જાયો હતો અને ત્યારબાદ જયેશ રાદડિયા ડિરેક્ટર પદે ચૂંટાયા હતા જયેશ રાદડિયા પણ ડિરેક્ટર છે ઇપકોના અને આવા એકવીસ ડિરેક્ટરો જે છે એ ચૂંટવાના હતા જો બીજું ફોર્મ આવ્યું હોત તો પરંતુ માત્ર બોર્ડ મિટિંગ જે શરૂ થઈ તેમાં એક જ ફોર્મ આવ્યું અને વાઇસ ચેરમેન પદ માટે એક જ ઉમેદવાર રહ્યા દિલીપ સંઘાણી અને એવી જ રીતે વાઇસ ચેરમેન પદ માટે પણ એક જ ઉમેદવાર હતા એટલે સહકારી ક્ષેત્ર માટે દિલીપભાઈની વાત કરવામાં આવે તો નાફેડ હોય એ સિવાય ગુચકો માસોલ હોય વિવિધ સહકારી સંસ્થાઓની વાત કરવામાં આવે તો તેમાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલા છે સહકારી બેંકથી માંડી અને બે ભાગ છે જ્યાં સહકારી સંસ્થાના સંદર્ભમાં કંઈ ખોટું થતું હોય તો તુરંત તેઓ અવાજ પણ ઉઠાવે છે ચાહે એ પક્ષની અંદરની બાબત હોય અથવા તો જ્યાં રજૂઆત કરવાની બાબત હોય ખેડૂતોના સંદર્ભમાં વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની જે મુદ્દો હોય ખેડૂતોના હિતનો તેમનો અગ્રેસર અવાજ રહેતો હોય છે ફરી એક વખત ઇફકોનું સુકાન પદ જ્યારે તેમને સોંપવામાં આવેલું છે ત્યારે પાંચ વર્ષનું વિઝન લઈને તેઓ આગળ વધશે ઇફકોના ક્ષેત્રમાં કયા પ્રકારના પરિવર્તનની આવશ્યકતા છે અને કેવી રીતે ખેડૂતોને મહત્તમ લાભ આપી શકાય તે પ્રકારના આખી જે યોજનાઓ જે છે તે તે નક્કી કરવામાં આવશે કારણ કે હવેનું જે સુકાન પદ છે જે મારી માહિતી પ્રમાણે આગામી પાંચ વર્ષ માટેનું આ સુકાન પદ રહેશે એટલે એક મોટો સમયગાળો છે એ ફર્ટિલાઇઝરના ક્ષેત્રમાં ઇફકોનું એક મોટું નામ છે અને એ સંદર્ભમાં અન્ય અત્યારે ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે કયા પ્રકારની ફેરફાર કરી શકાય તે તમામ બાબતોની તેઓ ધ્યાન રાખશે એટલે ફરી એક વખત ગુજરાતીના હાથમાં ઇફકોનું સુકાન સોંપાઈ રહ્યું છે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે અત્યારે બોર્ડ મિટિંગ જે ચાલી રહી છે ત્યાં પણ આપણા સંવાદદાતા છે અને ગણતરીની મિનિટોમાં તેની સત્તાવાર જાહેરાત કર અમરેલીમાં અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે ભરતભાઈ પર ગુજરાતના સહકારી નેતાનો આ દબદબો યથાવત છે દિલીપ સંઘાણી સતત બેજી વખત ઇફકોના ચેરમેન બન્યા છે આપની પ્રતિક્રિયા

ચોક્કસ બરોબર અમરેલીમાં પણ ત્યાં ફટાકડા ફોડી અને ઉજવણી પણ કરવામાં આવી રહી છે દ્રશ્યો પણ આવી રહ્યા છે સામે તો હવે જ્યારે દિલીપભાઈ આવશે તો કયા પ્રકારના કાર્યક્રમ રહેશે શું આયોજન રહેશે કે બેઝિકલી પોતે ગામડામાંથી આવે છે ખેડૂતો સાથે સંગ્રહ રહે અગાઉ એમણે ગુજરાત સરકારમાં સુધી મંત્રી તરીકેની જવાબદારી પણ અદા કરી છે અને તમે અમારે કેવું છે કે અમરેલી મંદિર સહકારી બેંકમાં એમને કિસાન ક્રેડિટ કાર્ડનો

તો ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી સતત બીજી વખત હાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને બિનહરીફ તેઓ જાહેર થયા છે બે હજાર બાવીસમાં ઇફકોના પહેલીવાર તેઓ ચેરમેન બન્યા હતા તમામ ડિરેક્ટરોએ સંઘાણીને હાલ તો શુભેચ્છા પાઠવી છે અને બીજી તરફ અમરેલીમાં પણ હાલ ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી છે ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છે હાલ આપણી સાથે સાંસદ નારણભાઈ કાછડિયા જોડાઈ ચૂક્યા છે નારણભાઈ આ કેટલી જે ક

ઇફકો કે જે એક સહકારી સંસ્થા મોટી વાત છે એનું કારણ એ છે કે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા એ ઇફકો છે વાર્ષિક તેમનું સાહીઠ હજાર કરોડ ટર્નઓવર છે અને એવી આ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાના વડા એક ગુજરાતી બન્યા છે અને એ પણ એવા ગુજરાતી બન્યા છે કે જે લગભગ જ્યારથી સમજણા થયા છે ત્યારથી દિલીપભાઈ સંઘાણી વિવિધ સહકારી ક્ષેત્રની અંદર કાર્યરત રહ્યા છે અનેક મોટા હોદ્દાઓ પર રહ્યા છે બે હજાર બાવીસમાં ઇફકોના તત્કાલીન જે ચેરમેન હતા સર્ગવસ્થ બલવિંદર સિંહ નકાઈ તેમનું અવસાન થયું હતું અને તેમની જગ્યાએ દિલીપભાઈ ત્યારે વાઇસ ચેરમેન હતા અને તે પછી ચેરમેન બન્યા હતા જ્યારે હવે આ વખતે ચૂંટણી થઈ ત્યારે આજે એ દિવસ હતો કે ત્યારે ચૂંટણી થાય કે પછી બિનહરીફ નક્કી થાય તો જે તમામ એકવીસ ડિરેક્ટરો જે ગઈકાલે ચૂંટાયા છે એ તમામે બોર્ડ બેઠક મળી બોર્ડ બેઠકની અંદર ન માત્ર દિલીપભાઈ સંઘાણીને ચેરમેન તરીકે બિનહરીફ પસંદ કર્યા પરંતુ ઇફકોના વાઇસ ચેરમેન બલવીરસિંહને પણ બિનહરીફ તેમણે સ્વીકાર્યા છે એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે વિશ્વની સૌથી મોટી આ સહકારી સંસ્થા ભારત દેશના એકવીસ ડિરેક્ટરો જેની અંદર સામેલ છે તેમણે પોતાના વડા અને ઉપવડા બંનેને બિનહરીફ પસંદ કર્યા છે ચૂંટણી નથી થઈ આ પહેલી વસ્તુ બીજી વસ્તુ હવે ખૂબ મોટી વાત ગુજરાત માટે એટલા માટે છે કે સહકારી ક્ષેત્રનો પાયો ગુજરાતે નાખ્યો છે એનું વિસ્તરણ ગુજરાતે કર્યું છે પછી તે પશુપાલક સાથે સંકળાયેલી સહકારી સંસ્થાઓ હોય આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલી સહકારી સંસ્થાઓ હોય કે પછી ખેડૂતો સાથે જોડાયેલી સહકારી સંસ્થાઓ હોય આ તમામની અંદર ગુજરાતીઓનો મોટો ફાળો રહેલો છે ડેરી હોય બેંક હોય કે પછી આ રીતની ઇફકો જેવી સંસ્થા હોય અને તેની અંદર દિલીપભાઈ જેવા નેતા સહકારી નેતા એની સાથે જયેશભાઈ રાદડીયા કે જે ગઈકાલે જીતા છે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને જીતા છે એમના ફાધરની જો વાત કરીએ તો વિઠ્ઠલભાઈ રાદડિયા તેમનો પણ ઘણો મોટો ફાળો રહ્યો છે તેમનો આર્થિક ક્ષેત્ર સહકારી ક્ષેત્ર એટલે કે જે બેન્કિંગ સેક્ટર છે સહકારી ક્ષેત્રનું તેની અંદર મોટો ફાળો રહ્યો છે તેમનું પણ યોગદાન છે અનુભવી નેતા છે અને અત્યારે કેન્દ્ર સરકાર પણ જે રીતે સહકારી ક્ષેત્રની અંદર આગળ વધે છે કારણ કે ગઈ અંદર જ સરકારે સહકારીતા વિભાગ આખો અલગ ઊભો કર્યો છે